બે હજાર છેલ્લા છ મહિના ખૂબ જ હાલાકી સાથે વિતાવ્યા બાદ મહિનાથી એવું લાગી રહ્યું છે છે કે કોઈ સારા સમાચાર કોરોના વાયરસની લઈને મળી રહ્યા સાતમાઇઝેશન દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની વેક્સિન માટેની શોધ ચાલી રહી છે દુનિયાભરથી જેટલી પણ વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી હતી તેમાંથી સૌથી વધુ અસરકારક વેક્સિનના હ્યુમન ટ્રાયલ્સના રિઝલ્ટ આવી ચૂક્યા છે ધ લેન્સેટ નામનું દુનિયાનું એક સુપ્રસિદ્ધ જર્નલ છે જેમાં દુનિયાભરના ખૂબ જ અગત્યના મેડિકલ રિસર્ચ અને પબ્લિશ કરવામાં આવે છે તેના એડિટરે એવું જણાવ્યું છે કે કોરોનાની વેક્સિન જલ્દી જ આવી શકે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેન્કા આ બંને મળીને વેક્સિનની શોધ કરી રહી છે આ બંનેના હ્યુમન ટ્રાયલ્સના રિઝલ્ટ આવી ચૂક્યા છે આ વેક્સિનને બે અલગ અલગ ફેઝમાં માનવમાં ટ્રાયલ કરવામાં આવેલી હતી ફેઝ વન અને ફેઝ ટુ

તો આપણા શરીરમાં જે આ વાયરસ રહેલો છે તે વાયરસને આપણા શરીરના કોષોને અસર ના કરવા દે તેને કહે છે આ તે વાયરસને કવર કરી લે છે અને આપણા કોષો સુધી પહોંચવા દેતો નથી હવે વાત કરીએ ટી સેલ્સની ટી સેલ્સનું કામ એવું હોય છે કે વાયરસે આપણા શરીરના જે કોષોને ઇફેક્ટ કરી લીધી હોય તેને શોધીને તેનો નાશ કરે છે આ વેક્સિનનું નામ એ ઝેડ ડી વન ટ્રિપલ ટુ છે આ એ ઝેડ ડી જેટલા લોકોના શરીરમાં નાખવામાં આવી હતી તે બધામાં ચૌદ દિવસમાં ટી સેલ્સનો રિસ્પોન્સ અને દિવસમાં રિસ્પોન્સ જોવા મળ્યો હતો રસીના બે ડોઝ આપવામાં આવ્યા હતા કારણ કે પહેલા ડોઝમાં એકાણું ટકા લોકોમાં એન્ટીબોડીઝનો રિસ્પોન્સ જોવા મળ્યો હતો જ્યારે બીજા ડોઝમાં સો એ સો ટકા લોકોનો રિસ્પોન્સ જોવા મળ્યો હતો તો હવે આ રસી આપણા સુધી ક્યારે પહોંચશે આ રસીના ફેઝ થ્રીના ટ્રાયલ ચાલુ થઈ ચૂક્યા છે અને આ ફેઝમાં બધા જ અલગ અલગ દેશોના લોકોમાં આ રસીનો ટ્રાયલ કરવામાં આવશે ફેઝ થ્રી ના રિઝલ્ટ આવ્યા બાદ આ રસીને માન્યતા આપવામાં આવશે જો ફેઝ નું ટ્રાયલ સફળ રહેશે તો પ્રોડક્શન ચાલુ થઈ શકશે તેવું એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે ઓક્સફર્ડ દ્વારા બનાવેલ વેક્સિનની સંપૂર્ણ જાણકારી જો તમને આ વિડીયોમાંથી મળી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે આઇકનને પ્રેસ જરૂર કરી દો